नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनु स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। गुजरात नेशनल लॉ यूनिवर्सिटी ना सिलवासा कैंपस में नवा शैक्षणिक वर्ष थी शैक्षणिक कार्यक्रम नो प्रारंभ। उमरसाड़ी ना दरिया किनारे राज्य की सौ प्रथम आधुनिक फ्लोटिंग जेटी नु निर्माण। वलसाड शहर में हाई प्रोफाइल दारूनी महफिल ना रंग में पुलिसे पाड़ियो भंग। भारतीय जनता पार्टी ना अनुसूचित जाति मोर्चा द्वारा डॉक्टर बाबा साहेब अंबेडकर जी की 132वीं जन्म जयंती की उजवणी कराई। हवे समाचार विगतवार जोईए। गुजरात नेशनल लॉ यूनिवर्सिटी ना सिलवासा कैंपस में जुलाई 2023 थी शुरू थता नवा शैक्षणिक वर्ष थी शैक्षणिक कार्यक्रम नो प्रारंभ थशे। शुरुआत में 5 वर्षीय संकलित बीए एलएलबी ना 60 बैठक अने 1 वर्षीय एलएलएम ना 30 बैठक प्रोग्राम ऑफर कराशे। माननीय एडमिनिस्ट्रेटर श्री प्रफुल्ल पटेल ना आग्रह ने मान आपी यूनिवर्सिटी आ बन्ने प्रोग्राम में 25% बैठकों दादरा नगर हवेली दमण अने दीव केन्द्र शासित प्रदेश ना डोमिसाइल विद्यार्थियों माटे अनामत राखवानो निर्णय कर्यो छे। आ अनामत बैठकों में प्रवेश मेळववा माटे स्थानिक विद्यार्थियों 10 मे 2023 सुधी अरजी करवानी रहेशे। आ माटेनी वधु माहिती GNLU सिलवासा कैम्पस की वेबसाइट www.gnlus.ac.in પરથી મળી શકશે। જેએનએલયુ સિલવાસા કેમ્પસ શરૂઆતમાં સિલવાસા સચિવાલય કોમ્પ્લેક્સમાં કાર્યરત થશે। ઓકે સર, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનો કેમ્પસ સિલવાસા કેમ્પસ ખુલવા જઈ રહ્યો છે। આ શૈક્ષણિક વર્ષ 2023-24 થી અહીંયા શૈક્ષણિક કાર્યક્રમો શરૂ થશે। એમાં માનનીય એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રફુલ્લ પટેલની વિનંતીને માન આપીને गुजरात नेशनल लॉ यूनिवर्सिटीए दादरा नगर हवेली दीव अने दमणना केन्द्र शासित प्रदेश प्रदेशना डोमिसाइल उम्मेदवारों माटे 25% बैठकों अनामत राखवानो निर्णय करेल छे। आ माटे आ अमे सिलवासा कैम्पसमांथी बीए एलएलबी नी 60 सीटों અને LLM પ્રોગ્રામની 30 સીટોનો શરૂઆત કરી પ્રારંભ કરીશું જુલાઈ 2023થી। એમાં બીએ LLB પ્રોગ્રામમાં 15 બેઠકો આરક્ષિત રહેશે કેન્દ્ર શાસિત પ્રદેશના વિદ્યાર્થીઓ માટે, અને તે માટે કેન્દ્ર શાસિત પ્રદેશના વિદ્યાર્થીઓએ 10 મે 2023 સુધી અરજી કરવાની છે અને તેમને અમે આ પ્રોગ્રામમાં જે ઓલ ઇન્ડિયા મેરિટની સીટો પરનું પ્રવેશની કાર્યવાહી પતી ગઈ છે અને સ્થાનિક વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે 10 મે સુધી અમને અરજી કરવાનો માટે લંબાવી છે તારીખ। બીજું કે કેન્દ્ર શાસિત પ્રદેશના વિદ્યાર્થીઓ જીએનએલયુનો સિલવાસા કેમ્પસનો પૂરેપૂરો લાભ લઈ શકે તે માટે યુનિવર્સિટીએ બહુવિધ પ્રયાસો કર્યા છે। આ વર્ષે ક્લેટ એક્ઝામિનેશનની નોંધણીની શરૂઆત થઈ તે પહેલાં અમારા ફેકલ્ટી મેમ્બર્સ અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશની શાળાઓમાં હાયર સેકન્ડરી શાળાઓમાં જઈ અને ત્યાંના વિદ્યાર્થીઓને કાયદામાં કારકિર્દી માટે કેવી તકો છે તે સમજાવ્યું અને તેમને ક્લેટની પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા। ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ ક્લેટની પરીક્ષામાં નોંધણી માટે રસ બતાડ્યો તેમને ક્લેટની માટે રજિસ્ટ્રેશન કરવામાં અમારા ફેકલ્ટી મેમ્બર્સોએ તેમને મદદ કરી અને એકવાર જેમણે ક્લેટમાં નોંધણી કરાવી તે વિદ્યાર્થીઓ માટે અમારા અધ્યાપકોએ સચિવાલય કોમ્પ્લેક્સમાં કોચિંગ ક્લાસ ચલાવ્યા કે જેથી
તેઓ ક્લેટમાં સારું પ્રદર્શન કરી શકે. યુનિવર્સિટી ફક્ત આટલેથી અટકવા નથી માંગતી, સ્થાનિક વિદ્યાર્થીઓને મહત્તમ લાભ થાય તે માટે ભવિષ્યમાં લાંબા ગાળા માટે ક્લેટનું કોચિંગ આપવાની વિચારણા છે કે જેથી અહીંના સ્થાનિક વિદ્યાર્થીઓ ફક્ત આરક્ષિત સીટોમાં લાભ લે તેમ નહીં, પરંતુ ઓપન મેરિટવાળી સીટોમાં પણ ગુણવત્તાના આધારે પ્રવેશ મેળવે, અને એટલું જ નહીં પણ જીએનએલયુ સિવાયની બીજી નેશનલ લો યુનિવર્સિટીમાં પણ મેરિટના આધારે પ્રવેશ માટે સક્ષમ બને તે માટે યુનિવર્સિટી કાર્ય કરશે. સર, અહીંયા કોઈને કંઈ સંપર્ક કરવો હોય, કોઈ સેન્ટર આપણા અહીંયા હોય કોઈ, તેના માટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનું સિલવાસા કેમ્પસ સિલવાસા સચિવાલય કોમ્પ્લેક્સમાં કાર્યરત છે. અમારા પ્રતિનિધિ અહીંયા સિલવાસા કેમ્પસ ઉપર મળે છે. એ સિવાય GNLUS.AC.IN એ સિલવાસા કેમ્પસની વેબસાઇટ છે. www.gnlus.ac.in એ વેબસાઇટ છે. તે વેબસાઇટ ઉપર અમારી સંપર્ક એ વેબસાઇટ ઉપર તમામ માહિતી ઉપલબ્ધ છે. તે સિવાય સંપર્ક માટેના ટેલિફોન નંબર, ઈમેલ આઈડી પણ ઉપલબ્ધ છે, એટલે તેની ઉપર જઈને સંપર્ક કરી શકે અથવા સચિવાલય કોમ્પ્લેક્સ પર અમારી ઓફિસમાં જઈ અને વધુ માહિતી મેળવી શકે. અમે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અને સહાય કરવા માટે સદાય તત્પર છીએ. ઓકે, થેન્ક યુ સર. જીએનએલયુ સિલવાસા કેમ્પસ, આઈ એક્સટેન્ડ અ વેરી હાર્ટી વેલકમ ટુ ઓલ ઓફ યુ. ધી વન પોઈન્ટ એજન્ડા ફોર ધીસ મીટિંગ ઇઝ દેટ the honorable administrator had requested that the university should provide 25% reservation for the UT domicile students. Iske liye abhi all India category admissions are over. Now we are inviting applications from the UT domicile students. So the last date for applying under the domicile category is now extended to May. So through the my request to all of you is if you can reach out to the people in the Union Territory so that they can apply for domicile category so that they can take benefit of the establishment of Silvassa campus of GNLU at the Sachivalaya building in Silvassa. Sir, since this is a satellite campus, we are starting for the first year. We are starting with one section of the BA-LLB undergraduate program and one section of LLM degree program, which has 30 students. So out of the 60 students, 25% means 15 seats are reserved. 15 seat Union Territory domicile students can be reserved here. So now we are inviting applications from the students domiciled in the Union Territory for these 15 seats. इसलिए हमने ये क्लैट एग्जाम के पहले हमारे टीचर्स सारे स्कूल में जाके 12th स्टैंडर्ड बच्चे के साथ बैठकर उनको लॉ में क्या 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 करियर अपॉर्चुनिटीज है, उसमें फ्यूचर क्या है. सो दे हैव डन ए कैंपेन प्रोग्राम इन ऑल द मोस्ट ऑफ द स्कूल्स वेयर they had 11th and 12th standard students. So after that we, in fact otherwise the students were not aware in Silvassa, students in schools were not aware of this exam called CLAT. But our teachers went and told them and then encouraged them to submit their applications. And once they applied, in fact we have set up a camp office in Sachivalaya building where our teachers helped the students to fill up the application in the CLAT examination. And after that, once the application, the last date is over,
whoever applied from the Union Territory, we called them to the Sachivalaya building and conducted a coaching class, which no law school does. वो हमारा काम नहीं है, फिर भी हम इधर स्टूडेंट्स को इतना बैकवर्ड एरिया पे है, इसलिए स्टूडेंट्स के लिए स्पेशल अटेंशन लेके हम उन लोग का स्पेशल कोचिंग दिए, 1 month कोचिंग. सो दिस ईयर इन फैक्ट दैट इज वॉट वी हैव डिस्कस्ड इट राइट नाउ विद द एजुकेशन सेक्रेटरी दैट नाउ वी आर थिंकिंग ऑफ इंक्रीजिंग द कोचिंग पीरियड. नाउ एटलीस्ट मिनिमम दिस ईयर वी विल स्टार्ट दिस कोचिंग फॉर एटलीस्ट 6 months फ्री ऑफ कॉस्ट फॉर ऑल द स्टूडेंट्स. And from next year onwards, we are planning to launch a 1 year coaching for students, so that not only students should not only come under the domicile category, they should come under the open category also. They should compete and by merit, they should take all the 60 seats. That is our intention. So that is why we want to coach them, not only for domicile seats, but they should come in open merit and take all the general seats which is there in Silvassa. वलसाड जिला पारडी तालुका उमरसाड़ी दरिया किनारे राज्य की सौ प्रथम आधुनिक फ्लोटिंग जेटी नु निर्माण थई रह्युं छे. सरकार द्वारा अंदाजे 24 करोड़ ना खर्चे तैयार थई रहेला आ फ्लोटिंग जेटी ना चाली रहेला काम नी मुलाकाते आज राज्यना कृषि अने मत्स्य उद्योग मंत्री राघवजी पटेल अने राज्यना नाना ऊर्जा मंत्री अने पेट्रोकेमिकल मंत्री कनुभाई देसाई उमरसाड़ी पहोंच्या हता. त्या दरिया किनारे बनी रहेली आ फ्लोटिंग जेटी ना काम नी मुलाकात लई अधिकारीओ साथे वात करी काम नी प्रगति नी समीक्षा करी हती. महत्वपूर्ण छे के उमरसाड़ी राज्यना नाना मंत्री कनुभाई देसाई नु गाम छे. गामना दरिया किनारे वर्षो पहला बनावामां आवेली जेटी अत्यंत जर्जरत थई गई हती. आथी वर्षोथी स्थानिक माछीमारो जेटी बनावानी मांग करी रह्या हता. आथी आ विस्तारना धारासभ्य अने राज्यना नाना मंत्री कनुभाई देसाईना प्रयासो बाद राज्यनी सौ प्रथम फ्लोटिंग जेटी बनी रही छे અને તેનું કામ પણ પૂરજોશમાં પ્રગતિમાં છે અને મે મહિનામાં તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ જેટી બનવાથી વિસ્તારના અનેક માછીમારોને તેના ફાયદા થશે ત્યારે આજે બંને કેબિનેટ મંત્રીઓએ ચાલી રહેલા કામનું નિરીક્ષણ કરી અધિકારીઓને પણ જરૂરી સૂચનો કર્યા હતા અને માછીમારો સાથે બેઠક કરી તેમને રજૂઆત સાંભળી હતી. જુઓ, ગુજરાત રાજ્યમાં ફ્લોટિંગ જેટી પ્રથમ બને છે. ઇટલીની ટેકનોલોજી અને આઈઆઈટી એપ્રૂવ આ જેટીનું કામ અહીંયા બનતા અહીંના સ્થાનિક માછીમારોની જે વર્ષો જૂની માગણી હતી એ માગણી સંતોષાશે. એની કામગીરી માટે એને ખૂબ ઉપયોગી એવી આ આધુનિક જેટી બનશે. અમારા મુરબ્બી અને માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની લાગણી હતી કે આ આધુનિક જેટીનું પહેલું કામ ગુજરાતમાં ઉમરસાડી ખાતે કરો, એટલે આ કામ ઉમરસાડી ખાતે મંજૂર થયું છે અને કામ પણ પૂર્ણતાના આરે છે. અમે આજે કામગીરીની સમીક્ષા કરી, સાઇટનું નિરીક્ષણ પણ કર્યું, માછીમાર ભાઈઓને પણ મળ્યા અને બધાને સાંભળી અને અમને આ કામગીરી વિશે સંતોષ થયો છે અને અમે લગભગ 15મી મેએ આ કામનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. એ રીતે અત્યારે આ કામગીરી ચાલી રહી છે. સૌ પ્રથમ તો માનનીય મત્સ્યોદ્યોગ મંત્રી ખેતીવાડી મંત્રી શ્રી રાઘવજીભાઈનો આ તબક્કે આભાર વ્યક્ત કરું કે આ ગુજરાતની સૌ પ્રથમ ફ્લોટિંગ જેટી જે બનવા જઈ રહી છે એની મુલાકાત લીધી, એની ક્વોલિટી અંગે ચર્ચા કરી અને એના ફિનિશિંગ માટેની 15 મે ડેટ નક્કી કરી અને 15 મેએ આ જેટીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે સર્વ માછીમાર ભાઈઓ એકદમ આનંદિત છે અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ જે વર્ષોથી માછીમાર સમાજ માટેનું કામ કરે છે અને દેશ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જે રીતે કામગીરી કરી છે માછીમારો ભાઈઓ માટે, એ માછીમાર ભાઈઓ એના માટે સંતોષ વ્યક્ત કરે છે અને રાઘવજીભાઈનો ફરીથી અમે આભાર માનીએ છીએ કે એમણે મત્સ્ય ઉદ્યોગ મંત્રી તરીકે આ જેટીની મુલાકાત લઈ ઘણું માર્ગદર્શન આપ્યું. આ જેટી તૂટી ગઈ હતી અને એના લીધે અનેકવિધ રજૂઆતો થયા પછી એવું લાગ્યું કે અહીંયા એક આધુનિક જેટી બનાવી અને એના માટે જ થોડો સમય લાગ્યો અને આ આઈઆઈટીના કન્સલ્ટન્ટ દ્વારા આનું ડ્રોઈંગ અને ડિઝાઇન ફાઇનલ થઈને એક આધુનિક ફ્લોટિંગ જેટી બનાવવામાં આવ્યું.
આજની મોટામાં મોટી સમસ્યા છે ને એ બેરોજગારી છે, અને બેરોજગારી એ એક મોટો વિષય છે. જ્યારે અમારે તો અહીંયા માછી લોકો ગણો કે ખેડૂતો ગણો, અમારા બાપદાદાનો ધંધો છે ને, એ ઘણા લોકો અહીંયા કરવા માટે ઈચ્છા ધરાવતા હોય છે પણ સગવડ નથી હોતી. પરંતુ હવે સરકાર દ્વારા ફ્લોટિંગ જેટી અને આ બધું આપે છે ત્યારે અહીંયા ને અમારા જે યુવાનો છે એ દરેકે દરેક આની અંદર ઇન્ટરેસ્ટ લેશે અને મોટામાં મોટી રોજગારી અમને મળવાની છે. શું શું અહીંયા આયોજન થવાનું છે? અહીંયા આયોજનમાં એવું છે કે એકચ્યુઅલી મોટા જે બાર્જીસને એ આવશે ને એના માટે અહીંયા એક પ્લેટફોર્મ બનશે, અને અહીંયા છે ને બાજુની અંદર અહીંયા નાના હોડકા ને આ બધું આવશે ને એના માટે એક જેટી ફ્લોટિંગ જેટી બને છે. એ ફ્લોટિંગ જેટી બન્યા બાદ બાજુમાં ત્યાંથી માલ ઉતરે અને ગોડાઉનમાં રહેશે, ત્યાંથી ઓફિસ અને સોર્ટિંગ હાઉસના બધાય ગોડાઉન અહીંયા બની રહ્યા છે. શું માંગ રહેશે બીજી? બીજી માંગમાં એવું છે કે આટલું થયા પછી બી જે કાંઈ બી અગવડ છે તે અગવડની માંગમાં અમારી એક મુખ્ય માંગ એ છે કે અહીંયાથી અમારો જે ફ્લો અહીંયાથી જે જેટી પર ઉતરેલો માલ જે ટેમ્પો કે ટ્રક મારફતે બહાર જવાનો એ એકચ્યુઅલી ગામની અંદરથી જાય, એની જગ્યાએ જો પાર નદી કિનારે અહીંયાથી જો એક રોડ કોસ્ટલ હાઈવે અહીંથી હાર્ડલી 400-500 મીટર દૂર છે એ જો એક કનેક્ટિવિટી જો અમને આપવામાં આવે તો એનો ઉપયોગ આ ટ્રાન્સપોર્ટ માટે બી થાય અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટની અંદર બી આજુબાજુના લોકો અહીંયા ફરવા આવે, અને જેટી થઈ ગયા પછી અને જે પ્રમાણે આપણે સાબરમતી ઉપર એનો શું શબ્દ બોલાય રિવરફ્રન્ટ બનાવેલું છે એવું રિવરફ્રન્ટ અહીંયા બની શકે અને એનો ઉપયોગ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સારી રીતે કરી શકે. ગુજરાત સરકારના વલસાડ જિલ્લામાં જે માછીમારો માટે ફ્લોટિંગ જેટી આજે ઉમરસાડી ખાતે જે બની રહી છે, પહેલાં તો હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ જેટી બનવાથી જે ફ્લોટિંગ જેટી બનાવી રહ્યા છે એ બનવાથી અમારા માછીમારોને જે આજે તમે ખુદ જોઈ રહ્યા છો કે સામે જે અમારા માછીમારોની બોટ લાંગરતી હોય અને એ નદી ક્રોસ કરીને ત્યાં જવા પડતો હોય અને ત્યાંથી કેટલા ચાલતા દૂર જવા પડતું હોય, જે મચ્છીને સૂકવવાનો જે પ્રોગ્રેસ હોય છે એ પ્રમાણે એને તકલીફ વેઠવી પડતી હોય છે. તો આ જેટી બનવાથી અહીંયા એક તો રોજીરોટી વધશે, સાથે જે બોટ આવે છે એ બોટ સીધી અહીંયા જેટી પર આવશે અને ત્યાંથી આ રસ્તા ઉપરથી સીધી જ જે માર્કેટમાં જવું હોય એ ત્યાં જઈ શકશે. એટલે અમારા માછીમારો માટે જે ઉમરસાડીમાં બની છે ગુજરાત સરકારની આ પહેલી જેવી જેટી છે કે જે કાંઠા વિસ્તારની અંદર ફ્લોટિંગ જેટી બની રહી છે, એમાં હું ખાસ અભિનંદન હું આપણા નાણામંત્રી અને આ વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈને આપું છું, સાથે ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે અમારા ફિશરીઝ મિનિસ્ટર રાઘવજી પટેલ પણ આવી રહ્યા છે, તો કામ પણ સરકારને વિનંતી કરીશ કે કામ જે સ્લો ચાલી રહ્યું છે એ થોડું કામ ઝડપી બને અને આવતી દિવાળી સુધીમાં આ જેટીનું સંપૂર્ણ રીતે પૂરું થઈને અમારા માછીમારો સહેલાઈથી એને રોજીરોટી અને એનો ધંધો કરી શકે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. વલસાડ શહેરમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલના રંગમાં પોલીસે પાડ્યો ભંગ. ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ. હેલો એવરીવન, મેં આપ લોકો કે લેકર આયો એક્સાઇટિંગ ન્યૂઝ. વાપી મે આયા હે વેડિંગ બેલ નામ કે બ્રાન્ડ ન્યૂ શોરૂમ, जहाँ पर आप सभी को मिल सकता है अमेजिंग एंड यूनिक स्टाइल्स ऑफ वेयर जो आने वाले शादी के सीजन में आप लोग वेयर कर सकते हैं. यहाँ पर ब्राइड्स, ब्राइडमेड, आंटी, मौसी सभी के लिए अमेजिंग वैरायटीज है. सो दोस्तों, अगर आने वाले शादी सीजन में आप देखना चाहते हैं ब्यूटीफुल, तो वेडिंग बेल्स है ना हमारे साथ. तो आप देख सकते हो कि हमारे पास अमेजिंग ब्राइडल कलेक्शन है. ये एक छोटा सा सैंपल है. वी हैव एन नंबर ऑफ थिंग्स, इतनी सारी वैरायटीज आपको यहाँ पे देखने को मिलेगी, अलग अलग डिजाइन देखने को मिलेगी आपको हमारे ब्राइडल कलेक्शन में. और पूरे गुजरात में उस प्राइस में नहीं मिलेगा जिस प्राइस में हमारे वेडिंग बेल्स में मिलने वाला है. ये चैलेंज है हमारी तरफ से कि जो प्राइस और क्वालिटी हम प्रोवाइड कर रहे हैं पूरे गुजरात में कहीं नहीं मिलने वाला. आप ये देख सकते हैं कितना खूबसूरत ब्राइडल कलेक्शन है विद रेड वेलवेट बेस और जरी वर्क है इसके ऊपर. तो आप ये देख सकते हैं कि ये जो साड़ी है वो स्पेशली डिजाइन की है हमारे वेडिंग बेल्स वालों ने. जी हाँ, इसमें आपको कलर चॉइस मिल जाएगा, पेस्टल्स प्लस इंडियन कलर्स. इसमें काम क्या है, रेशम का काम है और जो स्टोन्स यूज किए हैं वो कम्प्लीटली ईडी स्टोन्स है. एंड दोस्तों, ये कम्प्लीटली हैंडवर्क साड़ी है.
दोस्तों ये है हमारी वेडिंग बेल्स की स्पेशलिटी प्रोडक्ट। आपको पूरे गुजरात में ऐसी प्रोडक्ट अभी तक देखने को नहीं मिलेगी। ये पूरा का पूरा हैंड वर्क है, जरदोजी वर्क है वेलवेट बेस के ऊपर, और इसकी जो डिजाइनिंग की गई है वो हमारे वेडिंग बेल्स वालों ने की है। आपके पास इसमें बहुत सारी वैरायटीज और कलर्स देखने को मिल जाएगी, लेकिन अगर आपको कस्टमाइज करवाना है तो 60 डेज का टाइम देना पड़ेगा। और ये जो लहंगा, ब्राइडल लहंगे का जो प्राइस हमारा वेडिंग बेल्स दे रहा है, पूरे मार्केट में आपको इस प्राइस में कहीं अवेलेबल नहीं होगा। आप चाहे तो क्रॉस चेक करवा सकते हैं। सो प्राइस किस चीज का इंतजार कर रहे हो? अगर आपके डे को ब्यूटीफुल बनाना है तो वेडिंग बेल्स है ना हमारे साथ। विराम बाद आपनों स्वागत छे। वलसाड शहर में हाई प्रोफाइल दारूनी महफिल ना रंग में पोलीसे पाड्यो हतो भंग। शहर में आवेल आदर्श सोसायटी में चालती दारूनी महफिल पर वलसाड पोलीस ना दरोड़ा पाड़वामां आव्या हता। शहर पीआई सहित मोटो काफलो घटनास्थळे पहुंची गया हता। सोसायटी ना मकान नंबर 8 ना टेरेस पर चालती हती दारूनी महफिल मांडता 15 इसमो झड़पाया हता। आ महफिल में वलसाड माजी पालिका सभ्य ना पति ने तेमज भाजपना होदेदारों अने नबीराओ जन्मदिवसनी उजवणी करवी भारे पड़ी छे। माजी पालिका सभ्यना पति अने भाजपना होदेदारों तेमज भाजप शहर युवा मोर्चा प्रमुख सहित भाजपना होदेदारों अने मोटा घरना नबीराओ झड़पाया हता। वलसाड पोलीसे रोकड रकम, दारूनी बॉटल, 20 वधु मोबाइल फोन सहित 7 वाहनों मळी कुल 25 लाखथी वधुनो मुद्दामाल जप्त कर्यो हतो। महफिलमांथी मोंगी हाटकार, मोंगा मोबाइल अने हाईफाई दारू मळी आव्यो छे। વલસાડ પોલીસ રાત્રે પેટ્રોલિંગમાંથી જે દરમિયાન એમને બાતમી મળેલ કે તિથલ ઉપર આવેલ આદર્શવાટી પરિવાર બંગલામાં એક પાર્ટી ચાલી રહી છે, એથી વધુ પોલીસ સાથે એ લોકો ત્યાં રેડ કરતા એક દીકરીની બર્થડે પાર્ટી ચાલી રહી હતી, જેમાં કુલ 15 માણસો ટોળાવળી મહેફિલમાં બેઠા હતા। બધાને રાઉન્ડ અપ કરી પકડવામાં આવેલ છે। ટોટલ 22 મોબાઈલ, 4 કાર, 2 મોપેડ અને 1 મોટરસાઇકલ કબજે લેવામાં આવેલ છે, અને અલગ અલગ પ્રકારની દારૂ તથા બિયરની બોટલો ટોટલ 25 જેટલી કબજે લેવામાં આવેલ છે। અને આ બાબતે હજી કોઈ માણસ સંડવાયેલા છે, દારૂનો જથ્થો કોણે પૂરો પાડ્યો એની પોલીસ વધુ તપાસ કરી રહી છે। ટોટલ 28,26,000 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, અને આમાં કોણ ક્યાં હોદ્દેદાર છે જેવી બાબતે હજી તપાસ ચાલી રહી છે। વલસાડમાં ભાજપ કાર્યકર્તાઓની દારૂની મહેફિલનો મામલો, મહેફિલ મામલે ભાજપ કોંગ્રેસનું રાજકારણ ગરમાયું। વલસાડ જિલ્લા કોંગ્રેસની પ્રતિક્રિયા, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભાજપના કાર્યકર્તાઓ મહેફિલ માણે છે। ઝડપાયેલા કાર્યકર્તાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના બદલે કાર્યકર્તાઓને છોડવાનો પ્રયાસો થાય છે। વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા, દારૂની મહેફિલમાં ઝડપાયેલા કાર્યકર્તાઓ વિરુદ્ધ શિસ્ત ભંગના પગલાં લેવામાં આવશે। હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલમાં પોલીસે રેડ કરી 15 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગાંધીના રાજમાં જેમણે હંમેશા ગુજરાતમાં સામાન્ય રીતે દારૂ બંધી કરવાનું કામ રાખીને એક બંધારણમાં જોગવાઈ આપી આપણે ત્યાં, એને નેવે મૂકીને આ સરકાર મહેફિલો માણે છે। હવે તો સામાન્ય રીતે બધી જ જગ્યાએ, આ તો 15 જેવા હોદ્દેદારો એટલે ઓછા નથી, મોટા ભાગના વલસાડના આગેવાનો એમાં સંભળાઈ ગયા, અને સપડાએ એ જે કરે છે એ પ્રજા વચ્ચે આવ્યું એ ચોક્કસ છે। ને એના નાતે આપણે એમને એમ કહીએ કે પ્રજાના નેતા તરીકે એમની નજરમાં સ્વચ્છ છબી હોવી જોઈએ, પણ સ્વચ્છ છબીની જગ્યાએ પિધરી છબી ઊભી કરે છે, એના માટે અમે એમને નિંદી ગણીએ છીએ કે એમના બધા જ નેતાઓ અત્યારે એમને સાવરવા માટે આવ્યા છે। એમણે ઉલટાને એમને એમ કહેવું જોઈતું કે તમે પાર્ટીમાંથી તમને હાંકી કાઢીએ એ વાત કરવી જોઈતી હતી, તેની જગ્યાએ એ લોકો બધા એને સોડાવવા માટે આવ્યા છે। મને આની જાણ મોડી રાત્રેનો પ્રસંગ હોય એ આપના દ્વારા જાણ થઈ છે, અને ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે, આની જાણ મને હજુ પૂરી થઈ નથી। પરંતુ જે કોઈક આવા લોકો હશે એની સામે પાર્ટીના જે કંઈક બંધારણ છે એ પાર્ટીના બંધારણ પ્રમાણે એમની સામે શિસ્તભંગના પગલાં લેવાશે। વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 132મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વલસાડ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી।
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, માજી સાંસદ કિશનભાઈ પટેલ, પાડી સાંઢપોર પંચાયત સરપંચ ધર્મેશ પટેલ ઉર્ફે ભોલાભાઈ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હાર પહેરાવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા હતા. આજે વલસાડ જિલ્લા ખાતે 132મી ડૉક્ટર બાબા આંબેડકર સાહેબની જન્મદિન નિમિત્તે અમારા માજી સાંસદ કિશનભાઈ, અમારા ઉપ વલસાડ જિલ્લાના ભોલાભાઈ પટેલ તરીકે કાર્યકર્તાએ અમારા ઓફિસમાં બાબા આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી છે. તમે જો દેશના ઘડવૈયા, જો આજે દરેક જગ્યાએ પ્રોગ્રામ સારો ઉજવાયો છે અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ બાબા આંબેડકર સાહેબનું સન્માન કરે. આજે આંબેડકર જયંતિ છે. આપ જાણો છો કે બંધારણના ઘડવૈયા જેઓ દેશની સરકારના પ્રથમ કાયદા મંત્રી હતા, જેમણે ગરીબ શોષિત માટે હંમેશા લડત ઉપાડી, એમને કાયદાની જોગવાઈમાં એને હક્કો આપ્યા. આજે એમની જન્મજયંતિ છે, એને અમે કોટી કોટી વંદન કરીએ છીએ અને એમના થકી જ આ બંધારણના હક્કોના નાતે જ અમે પણ આજે એમપી એમએલએ અગર તો જે એસસી એસટીના હક્કો છે એ ભોગવી રહ્યા છે, ત્યારે આ તબક્કે એમને નમન પણ કરું છું અને આજના દિવસે પ્રજાને પણ યાદ કરું છું કે જે સરકાર છે એ સરકાર હંમેશા આના કાયદાના અનુસરતી નથી ને કોક ને કોક જગ્યાએ લોકશાહીનું ખૂન કરી રહી છે, એવી સરકારને અમે આ તબક્કે યાદ કરીને એને વખોડીએ છીએ. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ. સ્વાગત છે. વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ. ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના આદરણીય શ્રી સી આર પાટીલની પ્રદેશ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી સિંહ પ્રદીપસિંહ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન મુજબ ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના માનનીય પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને વલસાડ શહેરના સ્ટેશન રોડ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, વલસાડ ડાંગના સંસદ સભ્ય શ્રી ડોક્ટર કેસી પટેલ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, નિખિલભાઈ ચોકસી, ભાજપ
જિલ્લાના ખજાનચી રાજેશભાઈ ભાનુશાલી, પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી ઇલિયાસ મલેક, જિલ્લા મીડિયા કન્વીનર દિવેશ કૈલાશનાથ પાંડે, જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર હિતેશ સુરતી, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, મહામંત્રી શ્રી અમૃતભાઈ પટેલ, વલસાડ શહેર મહામંત્રી ધર્મીનભાઈ શાહ, વલસાડ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ધાવલભાઈ પટેલ, વલસાડ તાલુકાના પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ આશીષભાઈ ગોહિલ, વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહિલ દેસાઈ, વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પુનાટકર, જિલ્લા મહામંત્રી હેમંતભાઈ પટેલ, યોગેશભાઈ ભાલે, તાલુકા પ્રમુખ પ્રમોદભાઈ સુરતી, શહેર પ્રમુખ જયેશ સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 132મી જન્મ જયંતિ છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ, સેવા સપ્તાહ તરીકે 6 એપ્રિલ પાર્ટીના સ્થાપના દિવસથી લઈને 11મીએ જ્યોતિબા ફુલેજીની જન્મજયંતિથી અને આ 14 એપ્રિલના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ છે, એમાં સેવા સપ્તાહની અંદર ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર દરેકે દરેક શક્તિ કેન્દ્ર સુધી અને દરેકે દરેક બૂથ સુધીના આજના મોટા અર્થશાસ્ત્રી છે અને તેઓ વિદ્વાન વ્યક્તિત્વના લઈને ભારત દેશ આઝાદ થયા પછી લોકોની અંદર સમરસતા આવે, લોકોના બધાના જીવન ધોરણ એક સરખા રહે એ માટે જે કરેલા કાર્યો જે છે એમના કરેલા કાર્યોને આપણે હંમેશા યાદ રાખવા જોઈએ અને એમના જીવનની અંદરથી પ્રેરણા લઈને લોકોનો ઉત્થાન આપણે કેવી રીતે કરી શકીએ એમના જીવનની અંદરથી આપણે ચરિતાર્થ કરીએ તો એમને સાચા આજના દિવસે એમને આ જન્મદિવસ આપણે ઉજવણી કરેલી કહેવાશે. રાજ્યમાં છેલ્લા 2 મહિનામાં બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે વલસાડ જિલ્લામાં પણ કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ મામલે ખેડૂતો સરકાર સમક્ષ વળતરની માંગણી કરી રહી હતી. પરિણામે અત્યારે જિલ્લામાં સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ વલસાડ જિલ્લાની મુલાકાતે હતા. તે આજેઓએ કેરીના પાકમાં થયેલા નુકસાનના વળતર અંગે પ્રતિક્રિયા આપી હતી. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં થયેલ નુકસાનની રજૂઆત મળી છે. આ બાબત રિપોર્ટ રજૂ થયા બાદ ખેડૂતોને વળતર ચૂકવવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. વલસાડ તો કેરી માટે જગવિખ્યાત છે. વલસાડના કેરીના પાકને હવામાનના કારણે નુકસાન થયું છે એવી રજૂઆતો સરકારને મળી છે. સરકાર આ બાબત ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી રહી છે અને એના પ્રશ્ને સહાનુભૂતિપૂર્વક અમને અહેવાલ મળશે ત્યારે અમે વિચારણા કરશું. ડાભેલ અંટિયાવાડ વિસ્તારમાં આવેલા ચંચળ ઘાટ તલાવમાં આજે બપોરે નાહવા પડેલા 3-4 બાળકો પૈકી 1 બાળકનું ડૂબી જતા કરુણ મોત નીપજ્યું હતું. ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા માટે આટિયાવાડ વિસ્તારમાં રહેતા 3-4 નાના બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા, જેમાં એક રાજ સંજય કેવટ નામના 7 વર્ષીય બાળક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેથી ગભરાયેલા બાળકોએ તાત્કાલિક આસપાસના સ્થાનિક લોકો અને તેમના માતા પિતાને જાણ કરી હતી. જે બાદ તળાવમાં પડેલા તરવૈયાઓએ લગભગ 2 કલાક સુધી સઘન શોધખોળ કરીને તળાવમાંથી બાળકને બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો અને 108ની ટીમ તાત્કાલિક ચંચળ ઘાટ પર પહોંચીને બાળકના મરવડ હોસ્પિટલ લઈ આવી હતી, જ્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના અકાળે અવસાનથી તેના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રવર્તી હતી. ડાબેલના ચંચલ ઘાટ પર અગાઉ પણ આત્મહત્યા અને ડૂબી જવાથી મોતના અનેક બનાવો નોંધાઈ ચૂક્યા છે. યોગ્ય સાર સંભાળના અભાવે તળાવમાં લીલ અને જળવેલનું જંગલ જામી પડ્યું છે, જેથી તળાવની સમયાંતરે સફાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં આવા દુઃખદ બનાવો ન બને એ માટે તળાવની 4 કોર ફેન્સિંગ કરવામાં આવે અને કિનારાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોમાં ઉઠવા પામી છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સિલવાસા કેમ્પસમાં નવા શૈક્ષણિક વર્ષથી શૈક્ષણિક કાર્યક્રમનો પ્રારંભ. ઉમરસાડીના દરિયા કિનારે રાજ્યની સૌપ્રથમ આધુનિક ફ્લોટિંગ જેટનું નિર્માણ.
વલસાડ શહેરમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલના રંગમાં પોલીસે પાડ્યો ભંગ. ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ. તો આ હતા ત્યાં સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.